હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ લેક્ચર ની અંદર આ વિડીયો ની અંદર કોમ્બિનેશન અથવા કમ્પાઉન્ડ સર્કિટ વિશે અભ્યાસ કરશું. કમ્પાઉન્ડ અથવા કોમ્બિનેશન મતલબ એ કે સિરીઝ પેરેલલ કમ્બાઈન કોમ્બિનેશન, જે સર્કિટ ની અંદર તમને સિરીઝ પણ જોવા મળશે, પેરેલલ પણ જોવા મળશે. મતલબ કે સિરીઝ પેરેલલ બે ભેગા બરાબર બે નો કોમ્બો, એવી સર્કિટ ને આપણે કહેવાય સિરીઝ પેરેલલ કોમ્બિનેશન અથવા કમ્પાઉન્ડ સર્કિટ કહેવાય. ઓકે, પહેલી વસ્તુ થઈ ગઈ. ઓકે, તો આપણે આની અંદર સિરીઝ ના નિયમ પણ લાગુ પડશે, પેરેલલ ના નિયમ પણ લાગુ પડશે. ઓકે, બરાબર, આની અંદર સિરીઝ ના પણ નિયમો લાગુ પડશે પ્લસ પેરેલલ નિયમ પણ લાગુ પડશે. ક્યાં ક્યાં, કઈ જગ્યાએ સિરીઝ ને કઈ જગ્યાએ પેરેલલ, એ આપણે સર્કિટ ની અંદર ખબર પડવી જોઈએ. તો જુઓ, આ જે બતાવે છે ને સિરીઝ બતાવે, જો આ સિરીઝ છે, આ પણ શું છે, સિરીઝ સિરીઝ, બરાબર. એ ઓળખતા આવડવું જોઈએ, પેલા તો સર્કિટ ઓળખતા આવડવું જોઈએ કે આ રીતે સિરીઝ કોણ, સિરીઝ કઈ બને છે અને પેરેલલ કઈ બને છે. જો આ ખબર ના પડતી હોય તો પછી એક્ઝામ્પલ સોલ્વ કરવાનો કઈ મતલબ રહેતો નથી હોતો, બરાબર. આ સિરીઝ બન્યું, આ જે બને દેખાય છે એ પેરેલલ કહેવાય. શું કહેવાય? પેરેલલ. ઓકે, આ પેલા ફાઉન્ડ કરતા આવડવું જોઈએ કે સિરીઝ સિરીઝ ક્યાં બને છે, પેરેલલ ક્યાં બને છે. ઓકે, સિરીઝ સર્કિટ ની અંદર જ્યારે સોલ્વ કરશું ત્યારે સિરીઝ ના નિયમો લાગુ પડશે, પેરેલલ સર્કિટ જ્યારે સોલ્વ કરશું ત્યારે પેરેલલ સર્કિટ ના નિયમો લાગુ પડશે. આ બંને ભેગી સર્કિટ બનશે ત્યારે કઈક ને કઈક વેલ્યુ આપણને મળશે, બરાબર છે. તો આની અંદર આપણે કીધું છે કે કુલ અવરોધ શોધો, બરાબર. આખા સર્કિટ નો કુલ અવરોધ શોધવાનો, દરેક અવરોધ માં થતો વહેતો કરંટ શોધવાનો, દરેક અવરોધ માં થતો વોલ્ટેજ ડ્રોપ શોધવાનો, સર્કિટ નો કુલ પાવર શોધવાનો છે. આટલી બધી વેલ્યુ આની અંદર શોધવાની કીધી છે. તમારે જ્યારે એક્ઝામ ની અંદર કોઈ બી એક જ વેલ્યુ તમને ફાઉન્ડ કરવાનું કહે છે, બરાબર, જ્યારે એમસીક્યુ ટાઈપ ના, એમસીક્યુ ઓએમએલ ટાઈપ ના જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે એની અંદર કોઈ બી એક જ વેલ્યુ તમને ફાઉન્ડ કરવાની કહે, બરાબર છે. આટલી બધી વેલ્યુ ફાઉન્ડ કરવાની નહીં કે કોઈ બી એક્ઝામ ની અંદર, સિમ્પલ જ વેલ્યુ ફાઉન્ડ કરો કે ભાઈ કરંટ ફાઉન્ડ કરો યા વોલ્ટેજ ડ્રોપ ફાઉન્ડ કરો, કોઈ બી એક તમને વેલ્યુ ફાઉન્ડ કરવાની કહે છે. એટલે મલ્ટીપલ વેલ્યુ ફાઉન્ડ કરવાનું તમને નહીં કે. ઓકે, તો ટેન્શન લેવાની જરૂર નહીં, બરાબર. આ તો તમને બતાવું છું કે એક એક્ઝામ્પલ ની અંદર આપણે કેટલી વેલ્યુ ફાઉન્ડ કરી શકીએ, કેવી રીતે ફાઉન્ડ કરી શકીએ છીએ, કે તરીકે ફાઉન્ડ કરી શકીએ છીએ, અને કેવા કેવા એક્ઝામ્પલ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર યા તો બીજી રીતે એમસીક્યુ ડીડીસીએટી જીટીયુ કોઈ બી જગ્યા પર કેવી રીતે પૂછાય, એ તમને આના પરથી આઈડિયા આવશે, બરાબર છે. એક જ સર્કિટ માંથી આપણે ચાર ક્વોન્ટિટી શોધવાની કીધી છે, ચાર વેલ્યુ ફાઉન્ડ કરવાની કીધી છે. પણ તમારે એક્ઝામ ની અંદર આટલી બધી નહીં કે કોઈ બી આમાંથી ફાઉન્ડ કરવાનું કે છે, સિમ્પલ સાદી રીતે પૂછશે ભાઈ આર વન ની અંદર કેટલો કરંટ પસાર થશે એવું કઈ પૂછશે, કે ભાઈ આર ટુ ની અંદર કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે એવું પૂછશે, આર વન ની અંદર એનો પાવર કેટલો હશે એ પૂછશે, બરાબર. એટલે આવું નાનું નાની વસ્તુ તમને પૂછશે, એટલે કોમ્પ્લિકેટેડ વસ્તુ નહીં પૂછો કે જેથી તમે ગણતરી કરીને થાકી જાવ, બરાબર. આ સોલ્વ કરવા જશો એટલે 5 થી 10 મિનિટ તમારા આરામથી ટાઈમ લેશે. તો એક્ઝામ ની અંદર આટલું લાંબુ કઈ પૂછશે નહીં, કોઈ બી આમાંથી આવી રીતે પૂછશે ભાઈ આર વન ની અંદર કેટલો કરંટ પસાર થાય છે, આર ટુ ની અંદર વોલ્ટેજ ડ્રોપ કેટલો છે, બસ આવા સિમ્પલ સિમ્પલ સાદા સવાલ પૂછશે, બરાબર. ક્લિયર? પાવર કેટલો છે વગેરે વગેરે. ઓકે, તો આપણે આની અંદર આપણે બધું સોલ્વ કરવાની ટ્રાય કરશું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ રીતે સોલ્વ થાય એક જ સર્કિટ ની અંદર. તો જુઓ, આ સિરીઝ થઈ, આ પેરેલલ થઈ, આ વાત આપણે થઈ ગઈ. ઓકે, તો પેલા શરૂઆત ક્યાંથી કરવી એ મેઇન વસ્તુ છે, બરાબર. તો જુઓ, શરૂઆત તમે ગમે ત્યાંથી કરી શકો, સિરીઝ થી પણ કરવી તો સિરીઝ થી કરી શકો, પેરેલલ થી કરો તો પેરેલલ થી કરી શકો. પણ મારો અનુભવ પ્રમાણે જે મોસ્ટ પોપ્યુલર જે મેથડ છે એ આપણે પેરેલલ છે, બરાબર. પણ ત્યાં સુધી પેરેલલ થી શરૂઆત કરવી, બરાબર. પેરેલલ સર્કિટ ને સોલ્યુશન કરવાનું ટ્રાય કરવું, ત્યારે પછી સિરીઝ સર્કિટ ને સોલ્વ કરવાનું ટ્રાય કરવું. ઓકે, વાંધો નહીં, તમે સિરીઝ થી સ્ટાર્ટ કરો તો નો પ્રોબ્લેમ, પછી પેરેલલ સોલ્વ કરશો તો નો પ્રોબ્લેમ, કોઈ જવાબમાં ફરક નહીં પડે, બરાબર છે. આપણે જેમ પણ બીજી મેથડ વાપરવાની કોશિશ કરશું તો આપણે પહેલી સ્ટાર્ટ કરશું પેરેલલ, પેરેલલ સોલ્વ કરવાનું ટ્રાય કરશું જેથી બને બધું ઈઝી થઈ જાય, બરાબર છે. ક્લિયર? આપણે ઈઝી મેથડ થી સ્ટાર્ટ કરવાની કોશિશ કરશું, જે આપણે ટાઈમ વેસ્ટ ના થાય ને ઈઝી રહે. ઓકે, તો પહેલે સ્ટાર્ટ કર્યું પેરેલલ મેથડ. ઓકે,
આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર, આર ફાઈવ, આટલી વેલ્યુ આપેલી છે. ઓકે, આટલા રજીસ્ટર વેલ્યુ છે, સો વોટ આપેલા છે કે સિરીઝ પેરેલલની કોમ્બિનેશન છે એને કહેવાય કમ્પાઉન્ડ સર્કિટ. ઓકે, બંને રૂલ્સ લાગુ પડશે, સિરીઝના પણ લાગુ પડશે અને પેરેલલના રૂલ્સ લાગુ પડશે. આની અંદર બધા નિયમો લાગુ પડશે સિરીઝ પેરેલલના, બરાબર છે. એટલે આપણે સિરીઝ પેરેલલ વિશે એક્ઝામ્પલ ઘણા ચૂક્યા છે, જો એની અંદર વ્યવસ્થિત રીતે મેં સમજ્યા છો તો આની અંદર પણ તમને આરામથી ખબર પડી જશે. ઓકે, બહુ એટલું ડિફિકલ્ટી છે નહીં, ડિફિકલ્ટી બનાવવામાં આવે છે, ડિફિકલ્ટી હોતું નથી. ઓકે, ક્લિયર? તો જોઈએ આપણે આની અંદર. તો કિંમત આપણે લખી કાઢીએ, આર વન હોય ચાર ઓ, આર ટુ હોય પાંચ, કેટલા ઓ સત્તાવીસ ઓ, અહીંયા આર થ્રી કેટલા આપ્યા છે ભાઈ ટુ ઓ, આર ફોર એ પણ ટુ, આર ફાઈવ એ પણ ટુ, વોલ્ટેજ આપ્યા છે સો વોલ્ટ, બરાબર. આટલી બધી વેલ્યુ આપી દીધેલી છે, ક્લિયર? ઓકે, બસ આપણે પેરેલલ નિયમ પ્રમાણે ચાલવાની કોશિશ કરશું. ભાઈ પેરેલલ સર્કિટ કઈ રીતે સોલ્વ થાય છે, કીધી પેરેલલ સર્કિટ સોલ્વ થાય એ આપણે સોલ્વ કરશું. ઓકે, પહેલી વસ્તુ પેરેલલ, બરાબર, પેરેલલ લઈશું. એનો અવરોધ શોધવાની કોશિશ કરશું, શું કરશું ભાઈ, ઇનો અવરોધ, બરાબર, ઇનો આટી લઈશ. ઓકે, હવે પેરેલલ સર્કિટ લઈએ, મેં કીધું એમ કે આપણે આ સર્કિટ લઈશું, કઈ આરે સર્કિટ, આ જે દેખાય છે ને પેરેલલ, પેલા સર્કિટ લઈ થઈએ છીએ, બરાબર, જે પણ આવી. ઓકે, તો જુઓ, તો પેરેલલ હું કઈક નામ આપી દઈશું, આર સિક્સ નામ આપું, શું આપું છું, આર સિક્સ. ઓકે, એક બે ત્રણ ચાર છે, ત્રણ ચાર ભેગી છે, એટલે આપણે એક નવી સર્કિટ આપીએ, આપો આપો નામ આપો તો આપો નગર આપો ચાલશે, કઈ વાંધો નહીં પડે. ઓકે, ચલો પહેલો સર્કિટ વાત કરીએ, વન અપોન શું છે ભાઈ, આર થ્રી પ્લસ વન અપોન આર ફોર, આ બે ની કિંમત મૂકવાની, વન અપોન ટુ પ્લસ વન અપોન ટુ, બરાબર. લસા લઈ લેવાના, લસા કેટલા આવે ભાઈ, બે, બે ટ્રેલર રાખો, લસા શું લેવા, વધારે લેવાની જરૂર છે, ગુણ્યા બે કરો અહીંયા, ગુણ્યા બે અહીંયા કરો, બે બે એક, બે બે એક, એક પ્લસ એક, બે ભાગ્યા બે, તો એક ઓમ, ચાલ આવી ગયો, ક્લિયર? ઓકે, એ મતલબ આર થ્રી પ્લસ આર ફોર ની વેલ્યુ આવી એક ઓમ. ઓકે, આ બેની જગ્યા ઉપર આપણે મૂકી શકાય એક ઓમ. ઓકે, તો હવે સર્કિટ કેવી રીતે બનશે એ જો, હવે સર્કિટ તમારી આવી બની ગઈ ભાઈ, સીધી સિરીઝ બની ગઈ. ઓકે, આર વન આર ટુ આર થ્રી પ્લસ આર ફોર, આ બે ભેગી થઈ જઈ, આર ફાઈવ, આ બે ભેગી થઈને એક બનાવી, કેટલી વેલ્યુ બની ભાઈ, એક ઓમ. ઓકે, આ ચાર, આ ત્રણ, બરાબર, આ એક, આ બે. ઓકે, તમારી સર્કિટ થઈ ગઈ સિરીઝમાં બધી, ક્લિયર? હવે કઈ પ્રોબ્લેમ નહીં આવે, સિરીઝ થઈ ગઈ. ઓકે, તો હવે આપણે શોધી છે ગાઈસ સર્કિટનો કુલ અવરોધ, બરાબર છે, આ પેરેલલ શોધ્યું, હવે સર્કિટનો કુલ અવરોધ શોધીશું. ઓકે, સર્કિટ નો કુલ અવરોધ, બરાબર, ક્લિયર? આ તો આર વન મૂકવાનું, આર ટુ મૂકવાનું, આર થ્રી પ્લસ આર ફોર ની બે ની કમ્બાઈન્ડ વેલ્યુ, બરાબર, કૌંસ કરું છું, પ્લસ શું હતું, આર ફાઈવ. ઓકે, આર વન ની કિંમત હતી ચાર, આર ટુ ની કિંમત ત્રણ, આ બે ની ભેગી થઈ કિંમત આવી એક, પ્લસ આર ફાઈવ ની કિંમત હતી બે. ઓકે, ટોટલ મારો ચાર, ત્રણ સાત, સાત સાત એક આઠ, આઠ બે દસ, ઓ ક્લિયર, શું થઈ ગયું. ઓકે, મતલબ સિરીઝ બની ગઈ, સિરીઝ સર્કિટ, બરાબર, ક્લિયર? ઓકે, સોલ્યુશન આવી ગયું, સિરીઝ સર્કિટ નો કુલ અવરોધ, મતલબ સિરીઝ સર્કિટ બની ગઈ, તો બની ગયું ટોટલ અવરોધ દસ ઓ,
આગળ કીધું છે દરેક અવરોધ માંથી વહેતો કરંટ શોધવાનો છે. શું શોધવાનું છે? દરેક અવરોધ માંથી વહેતો કરંટ શોધી કાઢીએ. ઓકે, નો પ્રોબ્લેમ. સ્ટેપ બીજો આવશે કરંટ શોધવાનો, દરેક અવરોધ માંથી વહેતો કરંટ આઈ શોધવાનો, કે ટોટલ આઈ શોધવાનો છે, કઈ કરવાનું નથી, ટોટલ આઈ શોધવાનો. આઈ વી ભાગ્યા આર, વોલ્ટેજ આપેલા છો આપણે, આયા હો ટોટલ અવરોધ આવ્યો આરટી, ટોટલ અવરોધ બરાબર છે દસ, બસ દસ, દસ એમ્પિયર કરંટ મળ્યો. ઓકે, દસ એમ્પિયર કરંટ મળ્યો, મતલબ કે આખા સર્કિટ નો કરંટ મળ્યો, મતલબ આ મળ્યો, આ જાય છે ને, શું મળ્યું? ટોટલ સર્કિટ નો કરંટ, આખી સર્કિટ નો કરંટ આપેલા દસ એમ્પિયર. અહીંયા દસ એમ્પિયર આવશે તો અહીંયા ભાઈ દસ એમ્પિયર જ આવશે, આ કઈ ફરક નહીં પડે. ઓકે, ક્લિયર? આપણે આ મળ્યું આખી સર્કિટ, રજીસ્ટર નો બાકી છે, રજીસ્ટર નો કરંટ શોધવાના બાકી છે. ઓકે, ક્લિયર? આગળ વાત કરીએ, શું વાત કરશું ભાઈ? કરંટ શોધવાનો, રાઈટ? ઓકે ઓકે, અશિરીત ની વાત કરી બરાબર. સિરીઝ સર્કિટ ની અંદર કરંટ કેવો હોય ભાઈ? કરંટ કેવો? કરંટ એક સરખો વહે, શું વહે? એક સરખો વહે બરાબર. વાણી અંદર વાત કરીએ બરાબર, જો વાણી અંદર, ઓકે, તો આની સીરીઝ સર્કિટ અંદર કરંટ કેવો હોય? એક સરખો હોય, દસ એમ્પિયર વહેતો હોય ને ભાઈ, તો કરંટ દસ એમ્પિયર જ આવે બરાબર. ધ્યાન રાખજો, સિરીઝ સર્કિટ ની અંદર કરંટ દસ એમ્પિયર જ વહેવાનો. ઓકે, તો સિરીઝ સર્કિટ ની અંદર કઈ કઈ બને છે ભાઈ? આર વન બને છે, પ્લસ આર ટુ બને છે, પ્લસ આર ફાઈવ બને છે. આ ત્રણની અંદર કરંટ કેવો હશે? સેમ હશે, દસ એમ્પિયર કરંટ વહેતો હશે. આની અંદર કેટલો હશે? દસ એમ્પીયર કરંટ બરાબર છે. જો મેં અહીંયા પેરેલલ બતાવેલું છે, ક્લિયર? અહીંયા જો મેં પેરેલલ કરેલું છે, એ કૌંસ કર્યું છે બરાબર, પેરેલલ સહજ જતું નહીં રહ્યું બરાબર છે. ઓકે, જો આ પેરેલલ છે બરાબર, પેરેલલ, ઓકે, જતું નહીં રહ્યું, બસ પેરેલલ વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. ઓકે, તો હવે પેરેલલ સર્કિટ ની અંદર કરંટ કેટલો વહેશે હવે શોધવાનું છે. માંથી દરેક પેરેલલ સર્કિટ માં દરેક અવરોધ કેટલો પ્રભાવ વહેશે? આ સિરીઝ ની વાત હવે પેરેલલ બરાબર છે. પેરેલલ મેં વાત કરીએ છે આની અંદર. ઓકે, હવે આની અંદર થી કેટલો કરંટ વહેશે એ શોધવાનું છે બરાબર છે. આ તો મળી ગયું, આની અંદર, આની અંદર કેટલો વહેશે એ મળશે. આ પેરેલલ છે, ધ્યાન રાખજો બરાબર, હજુ જીયું નહીં પેરેલલ બરાબર છે. ઓકે, ક્લિયર? તો એની અંદર કીધે શોધાય હવે એ જુઓ બરાબર. સમથી આર થ્રી, આર થ્રી માં આર ફોર માં કેતે થશે એ શોધવા જેવું છે. ક્લિયર?
એના કીધે શોધી રહ્યું, ધ્યાન રાખો એના કીધે શોધાય તે. આવી સિચ્યુએશન ની અંદર પેરલ કહી દેશું, ધ્યાન રાખજો. તો એ શોધવું આવશે આ ડે ટોટલ રેઝિસ્ટન્સ પેરેલલ ટુ બરાબર આજે સુધાર, મતલબ કે ભાઈ આ ડે ગુણ્યા રજીસ્ટર આર થ્રી ભાગ્યા આર ટી પ્લસ આર થ્રી બરાબર છે. ઓકે, આવું સૂત્ર બનશે પેરેલલ ની અંદર શોધવા માટે. ઓકે, થોડું અકવર્ડ હશે કારણ કે કોમ્બિનેશન છે અત્યારે આવું પડે. ઓકે, સેપરેટર છે તો ટેન્શન જેવું નહીં રહેતું નહીં, બરાબર છે. તો આની અંદર વેલ્યુ મૂકવાની, આર ટી આપણા આયા 10 ઓહ્મ. ઓકે, એક વખત ગુણાકાર આર થ્રી ની કિંમત 2 ઓહ્મ, આર ટી 10 પ્લસ 2 કેટલા જવાબ આવશે, 10 દૂ 20, 10 પ્લસ 12, ઓકે સોરી 10 ગુણ્યા આ ની કિંમત 2 બરાબર છે, આર થ્રી 2 પ્લસ 2 ક્લિયર, 20 ભાગ્યા 4 તો 5 એમ્પિયર, એટલે આર 4 બરાબર. સેમ જ આર ટી ગુણ્યા આર 4 ભાગ્યા આર 3 પ્લસ આર 4, 10 ગુણ્યા 2 ભાગ્યા 2 પ્લસ 2, 20 ભાગ્યા 4, 5 એમ્પિયર. તો ક્લિયર, જો મિત્રો અહીંયા એમ્પિયર જુદા આવ્યા બરાબર, ક્લિયર. સિરીઝ ની અંદર છે એમ હતા 10 એમ્પિયર, અહીંયા ભાગ પડી ગયા. ઓકે, 5 એમ્પિયર બરાબર. એટલે પેરેલલ ની અંદર બ્રાન્ચ ની અંદર એક સરખો પ્રવાહ હશે. આ જે બ્રાન્ચ દેખાય છે બરાબર, તમને આ જે બ્રાન્ચ દેખાય છે, તમને જે બ્રાન્ચ દેખાય છે એની અંદર આની અંદર 5 એમ્પિયર જશે, આની અંદર પણ 5 એમ્પિયર જશે. હવે આવી રીતે ગણતરી ના કરવી હોય, સીધી સિમ્પલ આવી રીતે તમે ગણતરી ના કરવી હોય,
તો તમારું શું કરવાનું, 10 એમ્પિયર ભાગ્યા 2 કરી દેવા, ભાગ્યા 2 તો 5 એમ્પિયર, એટલે આની અંદર પણ 5 એમ્પિયર જશે, આની અંદર પણ 5 એમ્પિયર જશે. બરાબર, સિમ્પલ સાદી લોજિક. ઓકે, ક્લિયર? પણ મેથડ ચાલુ હોય તો તમારે આવી રીતે કરવું પડશે. ઓકે, તો તમારે પેરેલલ ની અંદર સમાંતરમાં R3 અને R4 ની અંદર કરંટ સમાન રીતે વહેંચાશે, સમાન રીતે વહેંચણી કરશે, કરે છે કેટલા 5. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ડન. હવે આગળ કીધું સર્કિટ નો કુલ પાવર શોધો. શું શોધવાનું કીધું ભાઈ? સર્કિટ નો કુલ પાવર શોધો. ઓકે, ઓકે, સર્કિટ નો કુલ પાવર શોધો. સર્કિટ નો પાવર શોધો હોય પી ઇક્વલ ટુ વી ગુણ્યા આઈ. ઓકે, તમારો ભાઈ કરંટ પણ જો વોલ્ટેજ નથી સાહેબ, કે વોલ્ટેજ કેમ નથી? હા, આ સવાલ છે. ઓકે, તો વોલ્ટેજ પણ આપેલા છે, કરંટ પણ આપેલો છે, તો ડાયરેક્ટ પાવર શોધી શકાય. ઓકે, તો જો ડાયરેક્ટ પાવર શોધો, શું કરવાનું? 100 × 10 આપણો પાવર પણ શોધ્યો. ઓકે, ક્લિયર? કઈ વાંધો નહીં, પરંતુ જો આપણો બાકી છે દરેક વોલ્ટેજ, હજુ બાકી છે દરેક રેઝિસ્ટર માં થતો વોલ્ટેજ. કહેવાનો મતલબ એ કે ભાઈ આ જે રજીસ્ટર તમને બતાવવામાં આવે છે, આ રજીસ્ટર સાથે એની અંદર કેટલો વોલ્ટેજ હશે, આ રજીસ્ટર ની અંદર વોલ્ટેજ કેટલો હશે, આ રજીસ્ટર ની અંદર વોલ્ટેજ કેટલો હશે એ તો ખબર નથી. ટોટલ વોલ્ટેજ ખબર છે, ટોટલ વોલ્ટેજ તો ખબર જ છે ભાઈ, આપેલો જ છે. ટોટલ વોલ્ટેજ 6 વોટ છે, પણ આ રજીસ્ટર ની અંદર કેટલો વોલ્ટેજ છે એ તો આપણને ખબર નહીં. ક્લિયર? એ આપણે શોધવું પડશે. ઓકે, એક રજીસ્ટર ની અંદર વોલ્ટેજ ડ્રોપ શોધવો પડશે, આપણે શોધી કાઢીએ, કઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનો. દેનિકા, તો પેલા રેઝિસ્ટર R1 ની અંદર શોધીએ. બરાબર, સૂત્ર આ છે, V ગુણ્યા I ગુણ્યા R, બંને વેલ્યુ આપણા પાસે છે, કરંટ છે, રેઝિસ્ટર છે, તો વોલ્ટેજ આરામથી શોધી શકાય છે. તો I ગુણ્યા R1 બરાબર છે, I કિલો છે, 10 એમ્પિયર શોધેલો છે, R1 ની કિંમત કેટલી હતી ભાઈ? 4. તો તમારો વોલ્ટેજ મળ્યા 40 વોલ્ટ. ચલો, કાઉન્ટ V2 સેકન્ડ રેઝિસ્ટર ને શોધવાનું, I ગુણ્યા R2 એની કિંમત હતી 3 ઓહ્મ ગુણ્યા, સોરી, 10 એમ્પિયર ગુણ્યા 3, 32 વોલ્ટ. V3, ઓકે, I ગુણ્યા R3 વેલ્યુ આપેલી છે, 10 એમ્પિયર ગુણ્યા 2, 20 વોલ્ટ. રેજિસ્ટર પોટ ની અંદર I ગુણ્યા R4 10 × 2 20 વોલ્ટ. એ તે V5 I ગુણ્યા R5 10 એમ્પિયર ગુણ્યા 2 20 વોલ્ટ. ઓકે, આ બધાનો સરવાળો કરશો ને 100 વોટ મળશે, જુઓ જોઈ લો. બરાબર, બધાની અંદર તો સરવાળો કરી દઈએ, 100 વોટ મળે છે ને બધા. ઓકે, દરેક નો સરવાળો કરીએ, 100 વોટ મળે છે કે નહીં મળે? જો 40 વોટ છે, બરાબર, 100 વોટ થવા જો. બરાબર, આપણે મેચ સપ્લાય કેટલો 100 વોટ એ થવા જો, અને ખોટું કહેવાય. 40 વોલ્ટ 30 વોલ્ટ છે, પ્લસ 30 વોટ, પ્લસ 20 વોટ, પાસા 20 વોલ્ટ
તો પાસ આવીશ હોય તો. ઓકે, આ થવું જોઈએ. તો 0-0, તો 0-4-7. એક બીજો કન્સેપ્ટ પણ ધ્યાન રાખો. ઓકે, બીજો કન્સેપ્ટ શું છે એ ખાસ ધ્યાનમાં લેજો મિત્રો. ઓકે, જો મિત્રો પેરેલલ કન્સેપ્ટ કોન્સેપ્ટ છે V3, આ 1 × R3 પેરેલલ R4, બે કોમ્બિનેશન છે. આ એટલે 10, આ બે ની કિંમત આવી દે આપણે 1, બરાબર છે? અહીંયા 10 વોટ આવશે, ક્લિયર? ઓકે, આ મિસ્ટેક થઈ હતી એટલે આપણે 2 થી લેવું પડ્યું. ઓકે, હવે બધા ટોટલ કરશો તો આવી જશે 40 + 30 + 20 + 10, બરાબર? 40, 30, 70, 20, 90, 100 વોટ આવી ગયા મેન સપ્લાય વોલ્ટેજ, ક્લિયર? પેરેલલ ની અંદર વોલ્ટેજ સેમ, આપણે આગળ એક પેરેલલ નો અવરોધ શોધ્યો છે, બરાબર? એક આવ્યો હતો, બંને ની કંપન કિંમત કેટલી આવી હતી? 1 આવી હતી, AMP 10 વોલ્ટ ટાઈમ, ક્લિયર? ઓકે મિત્રો, આવી રીતે આપણે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ કરી શકીએ. તેની અંદર કુલ અવરોધ, દરેક અવરોધ માંથી વહેતો કરંટ, દરેક અવરોધ માં થતો વોલ્ટેજ ડ્રોપ, સર્કિટ નો કુલ પાવર આપણે આવી રીતે શોધી શકીએ જયારે કોમ્બિનેશન હોય ત્યારે. ઓકે, આગળ પણ એક એક્ઝામ્પલ લઈશું જેથી કરીને તમને સારી રીતે ખબર પડશે. તો પ્રિય, તે બધી વસ્તુ શોધી શકાય. ઓકે, ડન. મતલબ ટોટલ રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ શોધો અને સર્કિટ નો કુલ પાવર શોધો, બરાબર? ઓકે, તો પેલા આપણે સ્ટાર્ટ કરવાનું પેરેલલ થી, પેલા શું કરવાનું? પેરેલલ, પેરેલલ કુલ અવરોધ, બરાબર?
બરોબર, પેરેલલ વન અપોન કયું છે, આર થ્રી પ્લસ વન અપોન આર ફોર. વન અપોન 20 પ્લસ વન અપોન 25 બરાબર છે. આપણે લસાઅ લઈશું, કેટલો લઈશું ભાઈ, 100. કેટલો લસાઅ લઈશું, 100. બીજા 100 કોના, 100 આઈએમ કોણ, 20 25 100 અહીંયા 5 આવશે, 25 ચોક 100 અહીંયા 4 આવશે, 9 ભાગ્યા 100 બરાબર છે. કઈ જવાબ આવશે બતાવો. જો મિત્ર વન અપોન આર્ટિસ્ટ બરાબર છે, રજિસ્ટર નેચર છે. ઓકે શું છે, રજિસ્ટર નેચર છે. જો હું વન ને કાઢી નાખ, વન ને મારે કાઢવો હોય તો આરટી ભાગ્યા વન કરવો પડે. ઓકે, તો 100 ભાગ્યા 9 કરવું તો મને જવાબ આવશે 11.18 ઓહ્મ બરાબર છે. કારણ કે વન ને કાઢવો ફરજિયાત છે, એટલે તમારે આ રીતે કરવું પડે સમ પેરેલલ ની અંદર. ઓકે ક્લિયર, ઓકે. તો 11.11 ઓહ્મ આવી ગયા. હવે શોધવાનું સિરીઝ, સિરીઝ નો કુલ અવરોધ શોધીશું. પચીસો. ઓકે, આ બે ના ભેગા કરશું. ઓકે, સિરીઝ પેરેલલ પેરેલલ રેઝિસ્ટન્સ ભેગા કરશું. તો સિરીઝ નો થયો 25, આગળ થયો 11.11 ઇક્વલ ટુ થશે 37.11 બરાબર છે. આવું ના કરો તો બીજી રીતે કરો તો કરી શકો ભેગું બધું. આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી પેરેલલ આર ફોર, કઈ ફરક નહીં પડે, જવાબ તો છે લતા જ આવશે. ઓકે, સેપરેટ કરો, ભેગા કરો, જેમ કરો એમ કરો. ઓકે ક્લિયર, આગળ વાત કરીએ. હવે શોધવાનું કુલ અવરોધ, કુલ કુલ કરંટ. આ ઇક્વલ ટુ બી ભાગ્યા બરાબર છે, બીની કિંમત આપેલી છે 100 વોલ્ટ ભાગ્યા આની કિંમત આવી 37.11 બરાબર છે. કઈક વેલ્યુ મળશે 2.77 એમ્પીયર. ક્લિયર, હલી ગયું. ઓકે, ઓકે, પછી શોધવાનો આપણે. ક્લિયર, દરેક દરેક બ્રાન્ચમાંથી કરંટ શોધવાની જરૂર નથી. આપણે કીધું છે ભાઈ વોલ્ટેજ શોધવા કીધા, સિરીઝ સર્કિટ ને મળતા વોલ્ટેજ. કેટલા વોલ્ટેજ મળે, VS, yes, in a series, equal to I ગુણ્યા R. 2.77 ગુણ્યા 25, આપણે સર્કિટ જો શોધી એટલે તો મળશે 78.25 વોલ્ટ. એ તે પેરેલલ પેરેલલ સર્કિટ ને મળતા વોલ્ટેજ. VPI ગુણ્યા 2.77 ગુણ્યા 11.11 આપણા મળે ને 11.11 30.77 વોલ્ટેજ. ઓકે ક્લિયર બરાબર. પેલા માં કરંટ શોધવાનું કીધું હતું, આમાં વોલ્ટેજ શોધવાનું કીધું હતું. ઓકે મિત્રો, ઓકે, હવે ટોટલ વોલ્ટેજ કેટલા થાય એ જોઈ લઈએ. ટોટલ વોલ્ટેજ કેટલા, વોલ્ટેજ ટોટલ વોલ્ટેજ વોલ્ટેજ સિરીઝ ના VS પ્લસ VP બરાબર. સિરીઝ ના 78.25 78.25 પ્લસ 30.77
37.77 વોલ્ટ ત્યાં આ બેને ટોટલ મારો એટલે 100 વટાઈ જાય બરાબર કેટલા આવશે 100 વોલ્ટ ક્લિયર બરાબર હવે આપણે શોધવાનું છે કે દરેક રજિસ્ટર માં કેટલો વોટ ડ્રોપ થાય છે સર્કિટ ની અંદર ક્લિયર ઓકે તો આપણે શોધી છે વી વન આઈ ગુણ્યા આર વન તો આની કિંમત આપણે 32.77 ગુણ્યા આર વન ની કિંમત હતી 10 ઓમ આપણા જવાબ મળશે 87.70 વોલ્ટ V2 ની અંદર I ગુણ્યા R2 1.77 ગુણ્યા 15 તો આપણા મળશે 41.55 વોલ્ટ ક્લિયર ઓકે સિરીઝ ની અંદર પૂછવામાં આવ્યું હતું કે વોલ્ટ ડ્રોપ કેટલો થાય આ પેરેલલ ની અંદર પૂછવામાં આવ્યું છે કરંટ કેટલો થાય બરાબર સિરીઝ ની અંદર વોલ્ટ ડ્રોપ કેવો હશે અલગ અલગ આવશે પેરેલલ ની અંદર વોલ્ટ ડ્રોપ કેવો હશે સેમ હશે સરખો હશે બરાબર છે એની અંદર વોલ્ટેજ શોધવાની જરૂર નથી અહીંયા આપણે કરંટ શોધવાનો છે પેરેલલ સર્કિટ ની અંદર કરંટ બરાબર તો આઈ વન ઇક્વલ ટુ વી ભાગ્યા આર આર થ્રી બરાબર તો એ આપણા આપ્યા હતા વોલ્ટેજ 30.77 વોલ્ટેજ લેવાના ભાગ્યા 20 લેવાના એટલે મળશે 1 એમ્પિયર ક્લિયર પછી શોધવાનું આઈ ટુ ની અંદર વી ભાગ્યા આર ફોર બરાબર 30.77 37.77 ભાગ્યા આર પર લેવાના 25 ઓકે કરંટ મળી ગયા બધું મળી ગયું ઓકે તો હવે આપણે શોધવાનો દરેક રજિસ્ટર માંથી મળતો વોટ છેલ્લા કુલ વોટ ઓકે દરેક ની અંદર કિંમત પણ આઈ ની કિંમત બધા સેમ હશે 2.77 2.77 મલ્ટીપ્લાય 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 ઓકે બસ એવું વોલ્ટેજ લેવાના કયા વોલ્ટેજ લેવાના ભાઈ સિરીઝ ની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થયા એ લેવાના છે તો એ લઈશું 27.70 વોલ્ટ અહીં લેવાના 41.55 એટલે 30.77 વોલ્ટ
એને છે 30.77 મત. કિંમત આવશે 78.74 મત. કિંમત આવશે 0.10 વોટ. કિંમત આવશે 47.39 વોટ. કિંમત આવશે 37.84 વોટ. ટોટલ મારશો એટલે આપણે મળશે 277 વોટ. સમથિંગ વોટ મળશે. ઓકે, શું મળશે? સમથિંગ વોટ મળશે. ટોટલ વોટ શોધવાના છે. કુલ વોટ શોધવાના છે. બરાબર છે. P equal to V ગુણ્યા I. 100 વોટ હતા, 2.77, 277 વોટ થાય. બરાબર, આનો સરવાળો કરશો તો આ એટલા થશે, આનો સરવાળો ડાયરેક્ટ કરશો તો એ પણ આટલા થશે. હવે જો એ ઘણા ઘણા વોલ્ટેજ આવે, બરાબર, કન્ફ્યુઝ થશે તમે વોલ્ટેજ. બરાબર છે, એક વાર જોઈએ વોલ્ટેજ કેમ જરૂર પડે. જો એટલે શું કર્યું, ભાઈ પેરેલલ નો રજિસ્ટર શોધી કાઢો. આ બંને રજિસ્ટર કેટલો થાય એ શોધ્યો. એ સિરીઝ નો રજિસ્ટર શોધ્યો, સિરીઝ પેરેલલ બે ભેગા કુલ રજિસ્ટર શોધ્યો. કુલ કરંટ શોધવા માટે આપણે કુલ રજિસ્ટર ની જરૂર પડે અને વોલ્ટેજ ની જરૂર પડે, એટલે આપણે મળ્યો અને કરંટ મળ્યો. સિરીઝ સર્કિટને મળતો વોલ્ટેજ, સિરીઝ સર્કિટને કેટલો વોલ્ટેજ મળે એ આપણે ફાઉન્ડ કરવો પડે, એ મળ્યો. પેરેલલ સર્કિટને કેટલો વોલ્ટેજ મળે એ આપણે ફાઉન્ડ કર્યું. એ ટોટલ વોલ્ટેજ કરે 100 વોલ્ટ થાય છે કે નહીં થાય ચેક કરે. સિરીઝ સર્કિટમાં થતો દરેક રેઝિસ્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ, બરાબર, આપણે આ લીધા. બરાબર છે, જે વેલ્યુ લેવા થઈ છે એ આપણી આ વેલ્યુ લીધી. વોટ શોધવા માટે તમારે આ વેલ્યુ લેવી પડે કે રેઝિસ્ટરની અંદર કેટલા વોલ્ટેજ થાય છે, એ જ એના પરથી તમે વોટ શોધી શકો, મતલબ પાવર શોધી શકો. જે તે રેઝિસ્ટર નો પાવર શોધો હોય એ તે રેઝિસ્ટર નો વોટ ને એ રેઝિસ્ટર નો વોલ્ટેજ ને રેઝિસ્ટર નો તમારે કરંટ જુઓ તો તમે એનો પાવર ફાઉન્ડ કરી શકો, બાકી ના કરી શકો. ઓકે, ક્લિયર? આ વાત થઈ કોમ્બિનેશન એક્ઝામ્પલ ની. બરાબર છે, સિરીઝ પેરેલલ નું કોમ્બિનેશન એક્ઝામ્પલ આવો હોય તો આવી રીતે તમે સોલ્વ કરી શકો. કોઈ બી એક વેલ્યુ તમને ફાઉન્ડ કરવાનું કે છે, કોઈ બી એક વેલ્યુ તમને એલસીપી પૂછવાનું કે છે, આટલું બધું ફાઉન્ડ કરવાનું નહીં કહે. બરાબર, કોઈ બી એક વેલ્યુ ફાઉન્ડ કરવાનું કે છે કે પાવર કેટલો થશે, કે આ રેઝિસ્ટર નો વોલ્ટ ડ્રોપ કેટલો, આ રેઝિસ્ટર ની અંદર કરંટ કેટલો, ટોટલ રેઝિસ્ટર કેટલો, સિરીઝ નો ટોટલ રેઝિસ્ટર કેટલો. બસ આ રીતે સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચન તમને આ એક્ઝામ્પલ માંથી પૂછાઈ શકે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જય ભારત.